છેલ્લા 19 વર્ષ પહેલાં હરિધામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરની કમિટી દ્વારા મહિલા મંડળની સ્થાપનાની પરવાનગી આપવામાં આવી. હાલમાં 150-200 જેટલી મહિલા મંડળમાં સક્રિય છે. મહિલા મંડળ દ્વારા વડોદરાથી બહુચરાજી 118 ધજા લઈને જવાનો સંકલ્પ લેવાયો હતો. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે માતાજીના ગરબામાં 118 જેટલી લીટી આવે છે, તેથી 118 ધજા લઈને બહુચરાજી જઈએ. બહુચરાજી મંદિરે જનાર 118 ધજા સાથેનો આ પ્રથમ સંઘ છે. તેમજ હરિધામ મંદિરના ટ્રસ્ટી દલસુખભાઈ પ્રજાપતિ અને ઉપપ્રમુખ વસંત સ્વામી દ્વારા મહિલા મંડળને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. બહુચરાજી સુધી 118 ધજા નો સંઘ લઈ અને અમે જવા માંગીએ છીએ. આ બધા જ પૈસા એ બહેનોના છે. ભજન મંડળ ગરબા કર્યા એના પૈસા વાપરવાના છે. 3.5 લાખ નું બજેટ છે અને એ બહેનોનો સંકલ્પ આજે પૂરો થાય છે. એ લોકોનું એવું છે, માનવું એવું છે કે માતાજીના ગરબામાં 118 લીટી આવે છે તો અમે 118 ધજાઓ લઈ અને બહુચરાજી માતાના મંદિરે જઈશું. બીજું, બહુચર માણા જે મુખ્ય પૂજારી ગુરુજી છે આચાર્ય, એમની જોડે મેં વાત કરી તો કે સ્વામીભાઈ આજે 118 ધજાનો કોઈ સંઘ અહીંયા આવ્યો નથી, આ તો એક રેકોર્ડ થઈ જશે. 118 ધજા લઈ હરિધામ મંડળનો ઉપપ્રમુખ છું, અમારા પ્રમુખ શ્રી દલસુખભાઈ પ્રજાપતિ. ધન્યવાદ. અમે અમારી ધજાઓ ત્યાં માતાજીને અર્પણ કરીશું. ચરણ દેવ માતા.